नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूँ छु शिवांगी। स्वागत है आपनो न्यूज लाइव में। नजर करिए महत्व समाचार पर, बात करिए ब्रेकिंग न्यूज सामे विराज छे। अमूल ना भाव वधशे घटशे नहीं, आ प्रकार नु निवेदन सामे आव्यु छे। अमूल दूध ना भाव घटशे नहीं, अमूल दूध ना भाव वधता रहेशे, आ प्रकार नु निवेदन अमूल ना एमडी नु सामे आव्यु छे। एमडी आरएस सोढ़ी नु निवेदन सामे आव्यु छे। पैकेजिंग लॉजिस्टिक में भाव वधारो करवामां आव्यो छे। सतत ईंधणना भाव में पण वधारो थई रह्यो छे, जेने जोता अमूल सतत भाव वधारो करी रह्यो छे। केटलो वधारो थशे ते कही शक्य ते कहेवू शक्य नथी। बे वर्षमां अमूले दूध में 8% भाव वधारो कर्यो छे। दर 1.85 रूपिया खेडूतोने चूकवणी करवामां आवे छे तेवुं पण अमूल द्वारा कहेवामां आव्युं छे। युक्रेन युद्ध महामारीमां निकास वधी छे, सतत ईंधणना भाव में पण वधारो थई रह्यो छे। आ तमाम बाबतने जोता अमूल दूध द्वारा भाव में वधारो सतत करवामां आवी रह्यो छे। अमूल दूधना भाव घटशे नहीं, वधता रहेशे, आ प्रकारनुं निवेदन अमूलना एमडीनुं सामे आव्युं छे। अमूलना एमडी आरएस सोढ़ीनुं निवेदन सामे आव्युं छे। भाव घटशे नहीं, वधता रहेशे। तो आ तरफ सुमूल डेरीए छाशना भाव में वधारो कर्यो छे। सुमूल डेरी द्वारा छाशना भाव में वधारो करवामां आव्यो छे। अमूल डेरीना छाशमां भाव वधारा बाद सुमूल डेरीए पण भाव वधार्या छे। सुमूल डेरीए छाशमां लीटरे 2 रूपियानो वधारो कर्यो छे। छाशमां 1 लीटरे 2 रूपियानो वधारो करवामां आव्यो छे। छाशना 1 लीटरनो भाव 30 रूपिया पर पहोंच्यो छे। 30 रूपये लीटर छाश हाल मळी रही छे। घास ખાંડદાણ મોંઘા થતા ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે। સુમૂલે 500 ml છાશની થેલીમાં ભાવ વધારો કર્યો છે। 500 ml ની થેલીના ભાવ 13 રૂપિયા હતા, જે વધી હવે 15 રૂપિયા થઈ ગયા છે। પ્રતિ થેલીએ 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। 6 લિટર પેકિંગ છાશના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। घास ખાંડદાણ મોંઘા થતા આ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે। અમૂલ બાદ હવે સુમૂલે પણ ભાવ વધારો કર્યો છે। સુમૂલ ડેરીએ છાશના ભાવમાં વધારો કર્યો છે। पेट्रोल डीजल में लागेली मोंघवारीनी आग हवे शाकभाजीमां पण प्रसरी छे। नजर उतारवा वपराता लींबूने जाणे मोंघवारीनी नजर लागी होय तेम तेना भावमां भड़को थयो छे। एक महीना पहला 70 रूपया किलो वेचाता लींबू आजे 200 रूपये किलो ने पार थई गया छे। आजनी तारीखे 10 रूपियामां मात्र एक ज लींबू मळी रह्युं छे। आंध्रप्रदेश अने तेलंगाणामां लींबूनुं उत्पादन घट्युं छे, साथे ज ईंधणमां लागेली મોંઘવારીને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે। શાક માર્કેટમાં હાલ લીંબુના ભાવ લોકોના દાંત ખાટા કરી રહ્યું છે। બજારોમાં સફરજન, દ્રાક્ષ તેમજ દાડમ કરતા લીંબુ મોંઘા વેચાઈ રહ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા બાદ હવે શાકભાજીના ભાવ વધારાને લઈને લોકો પરેશાન થયા છે, તેમાં પણ ખાસ કરીને લીંબુ કે જે 40-50 રૂપિયા કિલો મળતા હતા તેનો ભાવ આજે 200। ધરાબેન, જે રીતે શાકભાજીના ભાવમાં વધારો થયો છે, ખાસ કરીને લીંબુનો ભાવ વધારો કેટલો પરેશાન કરી રહ્યો છે? કેટલી તકલીફ થઈ રહી છે આપ વેપારી? તકલીફ તો થાય છે, શું કરીએ, કોને કહીએ? આ ઘાસ નીકળે છે, સડેલા નીકળે છે, શું મળે? ના, ગરાગો બૂમો પાડે છે કે બહુ લઈ લો છો પૈસા, અંદર ભાવ ઓછા કરતા નહીં, સડેલા નીકળે 22,000 રૂપિયા મેં પ્રમદારે તોડ્યો। આટલા બધા ભાવ વધારા પાછળનું કારણ શું? હવે તો અમને શું ખબર કે પાછળનું શું કારણ હોય? તમને લાગે છે કે દલાલી કે પછી પેટ્રોલ ડીઝલના ભાવ? હવે 10 રૂપિયા દલાલ લેશે પેટ્રોલ ડીઝલના ભાવ? કે આ ઠેલીઓ નહીં, આ પૈસા અલગ જાય ઠેલીઓના, અમારા ઠેલીઓ કેટલાય ઝઘડા કરે છે, ના કરે કે આટલા બધા મોંઘા ના હોય। આ બધો ભાવ વધારો શું છે કે સરકારને આજે કોઈ કહી શકતું નથી?
બધા વિચારે છે કે ભાઈ શું કેવું સરકારને, કેસો તો સાંભળશે નહીં, કોઈ સાંભળવા તૈયાર નથી. બરાબર, આજે કોઈ પણ વસ્તુ એવી નથી કે જેમાં વધારો ના થયો, બધી રીતે જુઓ તો બધામાં વધારો થયો. એવું નહીં કે એક વ્યવહારિક ખાવા પીવા માટે દરેક જગ્યાએ પેટ્રોલથી માંડીને કોઈ પણ વસ્તુ તમે લો, આજે અનાજ લો તો એમાં પણ વધારો છે અને ઓટોમેટિક વધારો કર્યો છે, એની સામે કોઈ જોતું નથી. કોઈ કંઈક રિટેલ માર્કેટની વાત કરવામાં આવે તો 300-400 રૂપિયા લીંબુનો જે ભાવ છે તે લોકોને પરેશાન કરી રહ્યો છે. આખરે જનતાનું એવું કહેવું છે કે સરકારે આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક સામે જોવું જોઈએ. જો અત્યારે હાલમાં આ તમામ બાબતને લઈને નહીં જોવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગ આ બધા વચ્ચે પીસાઈ રહ્યો છે. અને હાલ જે રીતે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે તેમાં ખાસ કરીને લીંબુના ભાવનો વધારો લોકોને પરેશાન કરી રહ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે વિશાલ મહેતા, મંતવી ન્યૂઝ, અમદાવાદ. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સાહેબ, રાજ્ય સીએનજીના ભાવમાં અદાણી દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં કિલોએ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગેસે સીએનજીના ભાવમાં વધુ એક વખત વધારો કર્યો છે. ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ પ્રતિ કિલોનો 81.59 રૂપિયા પર પહોંચ્યો છે. 9 દિવસમાં 13 રૂપિયાનો વધારો અત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે. ફરી એકવાર ગેસના ભાવમાં વધારો નોંધાતા લોકો પરેશાન થયા છે. અદાણી ગેસે પોતાના ગેસના ભાવની અંદર પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે પ્રતિ લીટર 2 રૂપિયાના ભાવ વધારાને કારણે જે ગેસનો ભાવ આસમાને પહોંચ્યો છે, તેના કારણે વાહન ચાલકો માટે અને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો, રિક્ષા ચાલકો અને જે ટ્રાન્સપોર્ટેશનનો ઉદ્યોગ કરે છે તેવા લોકો માટે જીવન નિર્વાહ કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે હાલમાં ગેસને લઈને આ તમામ બાબતને લઈને ક્યાંક પરેશાન છે લોકો, ત્યારે મહત્વપૂર્ણ છે કે આખરે જીવન જીવવું તો કેવી રીતે જીવવું તે લોકો માટે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે. કેટલાક રિક્ષા ચાલકો આપણી સાથે ઉપસ્થિત છે, આપણે તેમને પૂછીએ કે તેમનું આ બાબતે શું કહેવું છે. શું નામ છે આપનું? મનોજ પંડ્યા. મનોજભાઈ, જે રીતે સતત ભાવ વધારો નોંધાયો છે, આજે અદાણી ગેસે 2 રૂપિયાનો ફરી વધારો કર્યો, શું કહેશો? કંઈક ઓછું કરે અદાણી ગેસવાળા તો સારું છે કે રિક્ષાવાળાને, જેથી કરીને આ કમરતોડ જે મોંઘવારી જે ઓછી થાય અને ગેસમાં બી થોડા ઓછા કરે સરકાર તરફથી તો સારું છે, તો રિક્ષાવાળા કંઈ કમાઈ શકે, ગુજરાન ચલાવી શકે. એટલે કેવી પરિસ્થિતિ, રોજે રોજ ભાવ વધારો છે, ભાડા વધતા નથી પણ ગેસમાં વધારો થઈ. હા, કોકની જોડે કોઈ ટિફિન લઈને જતું હોય કે એમની જોડે બી ભાડું 5-10 આપે છે, બરોબર છે, તો એમની જોડે બી ભાડા બી અપેક્ષા બી શું રાખીએ, તો પેસેન્જર બેસે બી નહીં, તો આખો દિવસ ફેલ થઈ જાય છે, એવું થાય છે. શું કહેશો આપ, જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે ગેસમાં, પેટ્રોલ ડીઝલમાં, સતત ભાવ વધારાના કારણે ચીજવસ્તુના ભાવ પણ વધ્યા છે, ગુજરાન કેવી રીતે ચાલે છે? ના ચાલે ને ગુજરાન, 30 રૂપિયા એક વર્ષમાં ભાડું વધી ગયું, ગેસમાં વધ્યા 30 રૂપિયા એક વર્ષમાં. અમને તો 10 વર્ષે 3 રૂપિયા ભાડું વધારો ગયા વર્ષે આપ્યું, તો 3 રૂપિયામાં અને 30 રૂપિયામાં આ મોંઘવારીમાં કેવી રીતના માર્જિન સેટ કરવાનું? તમે પ્રાઇવેટોમાં જોઈ આવો, લેડીઝો આટલી બધી નોકરી જાય છે, એમને 8-8, 10-10, 12-12 કલાકના ફક્ત 270 રૂપિયા રોજ મળે છે. માણસ સસ્તો થઈ ગયો છે, બહુ જ એકદમ મફતમાં મળી જાય તમને. સિવિલ જેવી હોસ્પિટલમાં 12 કલાકના ખાલી 250 રૂપિયા ચાલે છે પગાર. અપેક્ષા શું છે આપની, એક સરકાર રીતે ભાવ વધારો હોય? માણસ જીવવા ચાહતો, અમારે જીવવું નથી, તમે જીવો. આ પૃથ્વી ઉપર તમારા એકલામનો જ હક છે, ગરીબોનો નહીં. અમે તમારી શું જરૂર છે? અમારી કોઈ જ જરૂરિયાત નથી. અમે કશું આપ્યું છે આ દેશને? કશું નહીં આપ્યું. અમે મજૂરિયા માણસ છીએ, જેમ જીવીએ છીએ એમ જીવી રહીશું. તમારી જોડે કશું અપેક્ષાઓ કશી જ પૂરી કરી, તમારા હાથમાં રહ્યું નથી હવે કશું. કેમનું તમે કરશો? મિસ્ટર અદાણી હોય કે મોદી હોય કે ગમે તે હોય, કોઈનાથી કશું થઈ શકે એવું નહીં. અમિત શાહથી ના થઈ શકે, ભૂપેન્દ્રસિંહ થી કશું ના થઈ શકે. એ લોકો ક્યાં સત્તામાં છે? એ લોકો અમે તો દેખાતા જ નહીં. એ લોકો ખાલી અમને છાપા દ્વારા એવું જાણવા મળે છે કે એક વર્ષમાં 1500 કરોડ રૂપિયા ગૌતમ અદાણી કમાઈને પહેલા નંબર પર આવી ગયા. ફક્ત 10 વર્ષ પહેલા મુંદ્રા પોર્ટ હતું એમની જોડે. કેટલા બધા ગરીબ હતા. મારી પ્રગતિ એવી રીતે ના થઈ, મને એનો વસવસો છે. આજે પરિવાર કેવી રીતે ચાલે છે? એટલો તો ચાલે ને, અમે કંટાળી ગયા છે. અમે શોધીએ છીએ કે આસાન રસ્તો મરવાનો કયો હોઈ શકે, જેથી કરીને અમારે અમને લાવવા લઈ જવાના. કેનાલમાં પડીએ તો 10,000 રૂપિયા ચૂકવવા પડે બોડી લાવવાના હતી, પણ એટલી હિંમત હારી નહીં ગયા કે હજી પડી જઈએ, હજી વાર છે. જે દિવસ ખાવાનું નહીં મળે એ દિવસે પતાઈ જઈશું, શું કરીએ કહો. પણ નિયંત્રણ ક્યાંક જરૂરી લાગે છે, કારણ કે બધા બહુ મોટો વર્ગ છે. છે જ ને, મને વ્યવસ્થામાં લાવી દો, હું તરત નિયંત્રણ લાવી દઉં. હું તરત લાવી દઉં. હું કોમર્સમાં ગ્રેજ્યુએટ છું. આમને આવડતું નહીં, મૂળ અભણ ને આ લોકો, આમને આવડતું નથી. તમે જીવશો તો હું જીવી શકીશ. તમે કંઈક તો મદદરૂપ થશો મને. તમે બધા ઉપદેશો આપો છો, માણસે માણસને મદદ કરવી જોઈએ, આમ નથી. મને સુધી ના, તમારામાં અમારો ડિફરન્સ કેટલો છે? ગાળો દેવી પડે છે ન્યૂઝ ચેનલમાં લાઈવ હોય તોય, કેટલું અકળાયેલું હશે માણસ.
તો જોયું કે ક્યાંક ને ક્યાંક જનતા પરેશાન થઈ ગઈ છે અને એવી પરિસ્થિતિ પર આવી ગઈ છે કે ક્યાંક એમને આપઘાત કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે તેમનું એટલું જ કહેવું છે કે સરકારે જનતા સામે જોવું જોઈએ. જો જનતા જીવશે, જનતા કમાશે તો ક્યાંક ને ક્યાંક સરકાર પર ચાલશે અને સરકારને પણ 2 રૂપિયા મળશે. પરંતુ સરકાર અત્યારે હાલમાં તેમની સ્ટ્રેટેજી એવી છે અને જનતા એવું માની રહી છે કે સરકાર માત્ર પોતાના ખિસ્સા ભરી રહી છે, ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરી રહી છે. જો આ બધું બંધ કરીએ અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યવર્ગની જનતા સામે વિચારશે તો ચોક્કસથી આવનારા સમયમાં આ જે બેફામ જે મોંઘવારી વધી રહી છે તેના પર ક્યાંક નિયંત્રણ થઈ શકશે અને જનતા શાંતિથી જીવી શકશે. કેમેરામેન મનીષ વાણિયા સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સતત બીજા દિવસે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની કિંમતો યથાવત રહી છે. જોકે દેશભરમાં ગત 18 દિવસમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે. રાજધાની નવી દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતો 105 રૂપિયા 41 પૈસા પ્રતિ લીટર પહોંચી છે. ડીઝલની કિંમત 96 રૂપિયા 67 પૈસા પ્રતિ લીટર. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 120 રૂપિયા 51 પૈસા તો ડીઝલનો ભાવ 104 રૂપિયા 77 પૈસા પ્રતિ લીટર સ્થિર રહ્યો છે. જ્યારે કોલકાતામાં 1 લીટર પેટ્રોલનો ભાવ 115 રૂપિયા 12 પૈસા, ડીઝલનો ભાવ 99 રૂપિયા 83 પૈસા એ કિંમતે વેચાઈ રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 110 રૂપિયા 85 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 100 રૂપિયા 94 પૈસા પ્રતિ લીટર મળી રહ્યું છે. સાઉદી અરેબિયાની અરામકોમાં એશિયા માટે ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો કર્યો છે. એશિયામાં ખનીજ તેલ ઉચ્ચ સ્તર પર પહોંચ્યું છે. ભારતની રિફાઇનરી કંપનીઓએ ખનીજ તેલની ઓછી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે, જેથી મે માસમાં ખનીજ તેલનો ભાવ વધારો દઝાડશે. મહત્વપૂર્ણ છે કે મોંઘા ખનીજ તેલથી આર્થિક વિકાસ પ્રભાવિત થવાની શક્યતા છે. જો ખનીજ તેલની કિંમતો એક મહિના સુધી $110 થી $120 વચ્ચે રહેશે તો મોંઘવારી માંઝા મૂકે તેવી શક્યતા છે. વાત કરીએ વડોદરાની, વડોદરાનું સોખડા સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. સોખડા મંદિરમાં સિક્યોરિટી સાથે માથાકૂટ કરનારની પોલીસે ધરપકડ કરી છે. મંદિરના સેક્રેટરી જેએમ દવેએ માથાકૂટ કરનાર જીતેન્દ્ર પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે જીતેન્દ્ર પ્રજાપતિ દ્વારા પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગવત્સલ સ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોતે જ ધમકીનો વીડિયો વાયરલ કર્યો હતો. જામનગરની, જામનગરમાં એમડી ડ્રગ્સ સાથે 2ની ધરપકડ કરી લેવામાં આવી છે. એસઓજી પોલીસ 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે એસટી બસ સ્ટેન્ડ નજીક કાર્યવાહી કરી હતી. એસઓજી પોલીસ 20 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ અંદાજે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સમય રાશિ વડોદરા તરફથી. વડોદરામાં પોલીસકર્મીઓને રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓની રજા આપવા મામલે નિર્ણય, રજા આપવા મામલે સીપીએ મહત્વનો નિર્ણય કર્યો છે. પીઆઈ, એએસપી અને ડીસીપીની સત્તા પર કાપ મૂકવામાં આવ્યો છે. પીએસઆઈને રજા આપવાની સત્તા હવે સીપી પાસે રહેશે. સીપી જ પીએસઆઈની રજા મંજૂર કરી શકશે. પીએસઆઈને રજા આપવાની સત્તા પહેલા ડીસીપી પાસે હતી, જે હવે ડાયરેક્ટ સીપી પાસે રહેશે. એએસઆઈ સુધી રજા મંજૂર કરવાની સત્તા ડીસીપી પાસે હતી. પીઆઈ, એએસપી અને ડીસીપીની સત્તા પર કાપ મૂકવામાં આવ્યો છે. પીએસઆઈને રજા આપવાની સત્તા હવે સીપી પાસે રહેશે. સીપી જ પીએસઆઈની રજા મંજૂર કરશે. પોલીસકર્મીઓની રજા આપવા મામલે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
राजकोट तरफथी ब्रेकिंग न्यूज સામે બ્રાચ યુવા નેતા યુવરાજસિંહની જે રીતે ધરપકડ કરવાનો મામલો સામે આવ્યો છે તેનો વિરોધ રાજકોટમાં કરવામાં આવી રહ્યો છે. યુવા નેતા યુવરાજસિંહની ધરપકડનો વિરોધ રાજકોટમાં કરવામાં આવી રહ્યો છે. રાજકોટ રાજપૂત કરણી સેના દ્વારા તેનો વિરોધ કરાશે. આજે સવારે 10:30 કલાકે તમામ જે કરણી સેનાના યુવાનો છે તેઓ એકત્રિત થશે. એકત્રિત થઈ અને કલેક્ટરને આવેદન પત્ર આપશે. શહેર અને તાલુકા રાજપૂત કરણી સેના આવેદન પત્ર આપશે. યુવા નેતા યુવરાજસિંહની ધરપકડનો વિરોધ આજે કરણી સેના દ્વારા રાજકોટમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહની જે રીતે ધરપકડ કરી અને તેને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો છે ત્યારે તેનો વિરોધ આજે કરણી સેના દ્વારા રાજકોટમાં કરાશે. ઉનાળો શરૂ થતાં જ રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મગજનો પારો ઊંચકાતો જતો રહ્યો છે ત્યારે કોઈ વ્યક્તિ તેમને પ્રશ્ન પૂછે તો વાઘાણીને ગમતું નથી. પછી ભલે ને સવાલ તેમના શિક્ષણ વિભાગનો કેમ ના હોય. એમને હતું કે વાઘાણી શિક્ષણને લઈ અને આટલી મોટી મોટી વાતો કરે છે તો કમસે કમ તેમના મત વિસ્તારની શાળાઓ તો અત્યાધુનિક હશે, પણ હકીકત આનાથી બિલકુલ વિપરીત સામે આવી છે. કોઈ વ્યક્તિ ગુજરાતની શાળા અને શિક્ષણ વિશે બોલે ત્યારે શિક્ષણ મંત્રીને ગમતું નથી, પણ શિક્ષણ મંત્રીને કદાચ ખબર નહીં હોય કે સવાલો સરકારને પૂછાઈ રહ્યા છે અને તેમાં પણ તથ્ય છે જ. મંતવ્ય ન્યૂઝે જ્યારે સ્વયં શિક્ષણ મંત્રી વાઘાણી જ્યાંથી ચૂંટાઈને આવે છે તેવા ભાવનગર પશ્ચિમ વિસ્તારની શાળાઓની મુલાકાત કરી ત્યારે સામે આવ્યું છે કે કુંભારવાડા, પાનવાડી અને હાદાનગરમાં કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓની દયનીય હાલત છે. ક્યાંક કોઈ શાળામાં બિલ્ડિંગ ધરાશાહી થવાની તૈયારીમાં છે તો ક્યાંક શાળાની છતથી પોપડા પડે છે. દિવાલોમાં તિરાડો અને અન્ય સમસ્યાઓની તો વાત જ શું કરવી. આ બાળકોને કઈ થશે તો એની જવાબદારી કોની? શું તમે આ બાળકને મરી જાય ત્યાં સુધી રાહ જોવાની અને 10,000 નો ચેક દઈને ફોટા પડાવવાના? એ માટે આપણે સ્કૂલો જર્જરિત રાખવાની? એની બદલે તાત્કાલિક ભગવાન આ બધાને સદબુદ્ધિ આપે. આ સ્કૂલને જે કઈ જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડવી પડે. કમ્પ્લેટ સ્કૂલનું જેમ તમે એનઓસી દરેક બિલ્ડિંગના માગો છો એમ એનઓસી સ્કૂલનું હોવું પડે કે જ્યાં બાળકોને તમામ જરૂરિયાત વસ્તુ પ્રાપ્ત થવી પડે. મંતવ્ય ન્યૂઝે જ્યારે કોર્પોરેશનના સત્તાધીશોનો કાન આંબળવાનો પ્રયાસ કર્યો તો તેમણે હંમેશાની માફક સરકારી જવાબો આપ્યા. તો આ તમામ શાળાઓના રિનોવેશન માટે ગત 10 મહિના એટલે કે ઓક્ટોબર મહિનામાં અમે 3 કરોડ રૂપિયા અલગથી તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનાની જે ગ્રાન્ટ મહાનગરને મળતી હોય છે તેમાંથી રિઝર્વ કર્યા છે અને એ જ રકમ 10-1 એટલે કે ગત જાન્યુઆરી મહિનામાં રાજ્ય સરકારે પણ મંજૂરી આપી દીધી છે. તેની ટેન્ડર પ્રક્રિયા કરી વિભાગે તાત્કાલિક ધોરણે આને રિપેર કરવાની સૂચના આપી દેવામાં આવી છે. હવે જરા વિચારો કે વાઘાણીને જે મતદારો મત આપે છે તેમના જ બાળકોની શાળાની આવી હાલત હોય તો અન્ય વિસ્તારોનું તો પૂછવું શું. પણ વાઘાણીને કોઈ સાચું કહે તો ગમતું નથી. સવાલ પૂછનારાઓને તેઓ અન્ય રાજ્યમાં જવાની વણ માંગી સલાહ આપી દેતા હોય છે. મંતવ્ય ન્યૂઝ વાઘાણીને એટલું જ કહેવા માંગે છે કે જો આટલો જ ફાકો હોય તો તમારા વિસ્તારની આ શાળાઓની હાલત સુધારીને દેખાડો તો જાણીએ. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. બ્રેકિંગ ન્યૂઝ સામે વરાછ બનાસકાંઠા તરફથી બનાસકાંઠામાં કેનાલમાં ટ્રક ખાબકવાનો મામલો સામે આવ્યો છે. થરાદની નર્મદા કેનાલમાં ટ્રક ખાબકવાનો મામલો. નાગલા ગામના પુલ નજીક ટ્રક કેનાલમાં ખાબકી છે. નર્મદાની મુખ્ય કેનાલમાં ટ્રક ખાબકી હોવાનું મામલું સામે આવ્યું છે. ટાઇલ્સ ભરેલી ટ્રક કેનાલમાં ખાબકી હતી. પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી છે, વધુ તપાસ હાથ ધરી છે. થરાદની નર્મદા કેનાલમાં ટ્રક ખાબકવાનો મામલો સામે આવ્યો છે. નાગલા ગામના પુલ નજીક ટ્રક કેનાલમાં ખાબકી હતી. ટાઇલ્સ ભરેલી આ ટ્રક કેનાલમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, તો બીજી તરફ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે વરાશે. ભાજપના અશ્વમેઘને રોકવાની કોંગ્રેસની તૈયારી સામે આવી રહી છે.
ભાજપના અશ્વમેઘને રોકવાની તૈયારી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ તૈયાર કરી રહી છે વ્યૂહરચના. 12 રાજ્યોમાં ભાજપ, 2માં કોંગ્રેસની સરકાર છે. 6 રાજ્યોમાં ભાજપની ગઠબંધનની સરકારો છે. 2 રાજ્યોમાં કોંગ્રેસની ગઠબંધનની સરકારો છે. ત્યારે ભાજપના અશ્વમેઘને રોકવાની તૈયારી, 6 પોઈન્ટનું કોંગ્રેસનું એજન્ડાની તૈયારી સામે આવી છે. રેસાયેલા નેતાઓ સાથે લંચ ડિનરની ડિપ્લોમસી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ટીમની સમીક્ષા સ્ક્રુટીની સંભવ છે. પોલરાઇઝેશન વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવશે. કોંગ્રેસમાં બૂથ પર કોંગ્રેસનું યુનિટ હશે. યુનિટ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપના અશ્વમેઘને રોકવાની તૈયારી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ આ અંગે વ્યૂહરચના ઘડી રહી છે. બ્રેકિંગ ન્યૂઝ સાબિબ રાષ્ટ્ર. સુરત તરફથી સુરતના માંગરોળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરતના માંગરોળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 321 કાર્યકરો ભાજપમાં જોડાવાનો મામલો સામે આવ્યો છે. નિવૃત્ત એએસઆઈ અને કોંગી આગેવાનોનો આક્ષેપ સામે આવ્યો છે. કોંગ્રેસના જગતસિંહ વસાવાએ આ આક્ષેપ કર્યો છે. કેસ પહેનાર પહેલાથી જ બીજેપીના કાર્યકર્તા હતા. આ પ્રકારનો આક્ષેપ કરાયો છે. જગતસિંહ વસાવાએ શાબ્દિક પ્રહારો કર્યા છે. ભાજપના કાર્યકરોને ફરી કેસ ભાજપ કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં જોડ્યા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના જગતસિંહ વસાવાએ આ આક્ષેપ કર્યો છે કે જે કાર્યકરોએ ખેસ ધારણ કર્યો છે તેઓ પહેલાથી જ ભાજપના જ કાર્યકરો હતા. ખેસ પહેરનાર પહેલાથી જ ભાજપના કાર્યકરો હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરાયો છે. માંગરોળના રાજકારણમાં વધુ એક વખત ગરમાવો આવ્યો છે. બ્રેકિંગ ન્યૂઝ સાબિબ રાજ. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હજુ પણ આવનારા દિવસમાં વધુને વધુ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. 40-41 ડિગ્રી તાપમાન જવાની શક્યતા છે. સતત ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. 3 દિવસ બાદ પારો વધુ ઊંચકાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમી હજુ પણ વધશે તેવી આગાહી કરાઈ છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સાબિબ રાજ. પાકિસ્તાનમાં રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં રાજકીય ઘમાસાણ સર્જાયું છે. ઇમરાન ખાને બેઠક બોલાવી છે. ઇમરાને કેબિનેટ બેઠક બોલાવી છે. સાંજે પાકિસ્તાનીઓને સંબોધિત કરશે. વિપક્ષ જીતનું જશ્ન મનાવશે. સેના ખામોશ છે. એસસીનો આદેશથી ઇમરાનને આંચકો લાગ્યો છે. ઇમરાન ખાને ફરીત બેઠક બોલાવી છે. તો બીજી તરફ પાકિસ્તાની સંસદ બહાલ કરવા માટે જે સુપ્રીમ કોર્ટનો આદેશ સામે આવ્યો છે, અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગનો આદેશ આપવામાં આવ્યો છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.